તો પંચમહાલમાં માં દુર્ગા વિશે અભદ્ર પોસ્ટ વાયરલ થતા વિરોધ. માં દુર્ગાની અભદ્ર ભાષામાં પોસ્ટ વાયરલ થતા વિરોધ થઈ રહ્યો છે. વોટ્સએપ ગ્રુપમાં વિવાદિત પોસ્ટ વાયરલ થતા વિરોધ. હિતરક્ષક સમિતિ કાલોલના ગ્રુપમાં પોસ્ટ વાયરલ થઈ છે. હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કાલોલ પોલીસ મથકે મોટી સંખ્યામાં ટોળા એકઠા થયા. હિન્દુ હિત હિંસક છે કે અવગત કરીને ગ્રુપ છે અને એની અંદર એક વિભદ્ર મેસેજ વાયરલ થયો હતો. જે મેસેજની અંદર આપણા જે આરાધ્ય હિન્દુ સમાજના આરાધ્ય જે શક્તિના પ્રમાણ કહેવાય છે એવા દેવી માતા દુર્ગાના વિશે એટલા અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવામાં આવી છે અને જે હિન્દુ સંસ્કૃતિ સાહિત્ય કહે છે, જે શાસ્ત્ર કહે છે, એનો આખો ઇતિહાસ બદલીને એટલી ગેરરીતિ પૂર્વક એને વ્યક્ત કરવામાં આવ્યો છે, જેને લઈને તમામ હિન્દુ સમાજની લાગણી દુભાઈ અને એને લઈને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુ સમાજ ભેગું થઈ અને આજે પોલીસ સ્ટેશન પર આની પર સખતમાં સખત કાર્યવાહી થાય અને કડકમાં કડક પગલાં થાય. વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન જે છે તે અમારી સાથે જોડાયા છે, નિલેશભાઈ પરીખ. નિલેશભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. વોટ્સએપ ગ્રુપમાં આ જે પોસ્ટ વાયરલ થઈ છે તે અંગે આપની શું પ્રતિક્રિયા છે? ગઈકાલે રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના અમારા કાર્યકર્તાઓ તેમજ હિન્દુ સમાજના લગભગ 200-300 કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને આજે માતાજીના સંદર્ભમાં જે એકદમ ખરાબ વિભિત પ્રકારની જે પોસ્ટ વાયરલ થઈ હતી એ પોસ્ટના સંદર્ભમાં ગઈકાલે કાલોલ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપવામાં આવેલ છે. આ જે પણ માતાજીને લઈને જે પણ પ્રકારના વિભિત ફોટા અને જે લખાણ મોકલ્યું છે એ લોકોની સામે સખ્ત કાર્યવાહી થાય અને જે આખે આખા હિન્દુ સમાજ એમાં પણ અત્યારે નવરાત્રી ચાલી રહી છે તો નવરાત્રીના સમયમાં પણ આ પ્રકારે જાણી જોઈને હિન્દુ સમાજને નીચા દેખાડવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે એ પ્રયત્નોના સંદર્ભમાં વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજના અને અન્ય હિન્દુ સંગઠનો પણ અમારી સાથે સામેલ થયા હતા અને ગઈકાલે કાલોલમાં એક ફરિયાદ સ્વરૂપે અમે ત્યાં રજૂઆત કરી છે અને આ આવનાર સમયમાં આ પ્રકારનું કૃત્ય કરવાવાળા લોકોને સખતમાં સખત સજા થાય અને હિન્દુઓની જે લાગણી વારે ઘડી એન કેન પ્રકારે દુભાય છે એવું કરનાર લોકોની એક સખત ઉદાહરણ સ્વરૂપે પરિણામ મળે એવી અમારી લાગણી છે. આભાર, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ નિલેશભાઈ. હર્ષદ મહેરા પણ અમારી સાથે જોડાઈ ગયા છે. હર્ષદ, આ જે વોટ્સએપ ગ્રુપ છે તેમાં કોના દ્વારા પોસ્ટ મૂકવામાં આવી, કયા લોકોનું આ ગ્રુપ છે એવી કોઈ વિગતો સામે આવી છે? જે ચોક્કસથી માતૃ શક્તિના આરાધનાનું પર્વ જે કહી શકાય, હિન્દુ ધર્મ માટે આસ્થાનું પર્વ કહી શકાય એવી નવરાત્રી ચાલી રહી છે, મા દુર્ગાની પૂજા થતી હોય છે ત્યારે કેટલાક શાંતિના દુશ્મનો દ્વારા એક હિન્દુ હિતરક્ષક નામનું એક જે ગ્રુપ વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે તેની અંદર એક વ્યક્તિ, જો કોઈ સાખિયા કરીને વ્યક્તિ છે, એ વ્યક્તિ દ્વારા પોસ્ટ મૂકવામાં આવી હતી જેની અંદર મા દુર્ગાના નામ ઉપર બહુ જ બીભત્સ, જે કેમેરા સમક્ષ ના કહી શકાય એવા એવા શબ્દો વાપરીને બીભત્સ પોસ્ટ મૂકવામાં આવી છે. જાણે એક પ્રકારે એ હિન્દુ ધર્મની લાગણી દુભાવવા માટેનો જાણી જોઈને આવી કોઈ પોસ્ટ મૂકતો હોય એ રીતના પોસ્ટ મૂકવામાં આવી હતી. પોસ્ટ મૂક્યા બાદ વિવાદ ખૂબ જ વકર્યો હતો અને તમામ પ્રકારે પંચમહાલ જિલ્લાના હિન્દુ સંગઠનો પ્રથમ કાલોલ પોલીસ સ્ટેશને પહોંચ્યા. કાલોલ તાલુકાનું આ વોટ્સએપ ગ્રુપ હોવાના કારણે કાલોલ તાલુકા પોલીસ સ્ટેશને પહોંચી અને હોબાળો કર્યો હતો અને તમામ હિન્દુ સંગઠનોને એક જ માંગ કરી કે આ વ્યક્તિને તાત્કાલિક પકડી અને એ આ વોટ્સએપ ગ્રુપના એડમિનને પણ સામે પકડીને કડકમાં કડક કાર્યવાહી થાય. જોકે મોડી રાત સુધી આ ચાલ્યા બાદ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આભાર હર્ષદ તમામ વિગતો માટે. બીજા દિવસે સોશિયલ મીડિયા દ્વારા એવો મેસેજ માતાજી પ્રત્યે અપશબ્દો કે જે તમે સાંભળી ના શકો એટલા ધૃણિત શબ્દો કે તમને સાંભળતા સાથે જ તમારા રૂવાડા ઉભા થઈ જાય એટલા ગંદા શબ્દોમાં માતાજી વિશે ટિપ્પણી કરવામાં આવી અને આવા પ્રયત્નો વારંવાર થઈ રહ્યા છે તો હવે આવા મેસેજો ચલાવી લેવામાં આવશે નહીં. તો એટલું યાદ રાખજો કે આવા મેસેજ કરતા વિચારજો કે આ સમાજ તમે બીજાના ધર્મના દખલગીરી શું કરવા કરવી, પોતાની લીટી લાંબી કરો કરવી હોય તો તમે બીજાના ધર્મમાં દખલગીરી ના કરો, અહીંયા કોઈ કરતું નથી અને આવા મેસેજથી સમાજને ઉશ્કેરવાનો પ્રયત્ન ના કરશો.